અથવા તો રિક્ષામાં રાજ્યમાં આવી એક ઘટના સામે આવી છે વધુ એક સ્કૂલ વાન પલટી ખાઈ ચૂકી છે કિમ ઓલપાડ હાઈવે માર્ગ પર આ ઘટના બની છે મૂળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી છે के थ्रू पता चला कि ये हमारे स्कूल का जो एक प्राइवेट इको व्हीकल था उसका एक्सीडेंट हुआ है सो so हम लोग आफ्टर 15 मिनट स्पॉट पे पहुँचे क्योंकि उस वक्त हमें सडनली पता नहीं था और ये शायद कुछ एक एक्सीडेंट किसी बस और इको में हुआ सो वी रीच टू हॉस्पिटल, और हॉस्पिटल में जाके हमने देखा तो कुछ मेजर इंजरी नहीं था बस एक ही भी सारे जो बच्चे वो सेफ एंड सिक्योर है और इसमें हमने प्राइवेट व्हीकल्स को ऑलरेडी हमने मीटिंग लेकर सारे नॉर्म्स एंड कंडीशंस जो एक बच्चे की सेफ्टी के लिए होते वो हमने रखे थे बट फिर भी ये अनफॉर्चूनेटली यह हादसा हुआ सूरत केम रोड पर सवारमा अर्ली मॉर्निंग नौ बालकों ने जा रहे इको वैन लेजत होतो त्यारे एक वळांकने अंदर इको गाडी आखी पलटी खाये ने लगभग 6 बालकोने नाना मोटी इजा थिन बदाई स्वस्थ छे પરંતુ મારી વાલીઓની વિનંતી એ છે કે આ પ્રાઇવેટ પોતાના બાળકો માટે પર્સનલ રીતે આ વાન બાંધતા હોય છે ત્યારે વાનના માલિક એમના ડ્રાઈવર વગેરેનું કેરેક્ટરથી લઈને બધી જ બાબતની ચકાસણી કરવી જોઈએ શિક્ષણ વિભાગ અને શિક્ષકો તો પોતાના બાળકો જ્યારે આવતા હોય ત્યારે ચોક્કસ આ બાબતનું ધ્યાન રાખતા જ હોય છે પરંતુ એક મહિનામાં બે વાર બાળકને પોતાના વાન લઈ જતી વાનના ડ્રાઈવર અને એની હરકતો એમની એમની વર્તણૂક બધી બાબતોમાં વાલીઓએ મુક્ત મને બાળક સાથે ચર્ચા કરવી જોઈએ અમારો વિભાગ ગવર્મેન્ટના વિભાગના આરટીઓ અને પોલીસ પણ સખ્ત રીતે કામગીરી કરી જ રહી છે પરંતુ ખુલ્લા રોડ ઉપર બધી જ જગ્યાએ તો પોલીસ ના હોય આ એક અન્ડરસ્ટેન્ડિંગ સમજદારીનો વિષય છે મીડિયા અને તમામ લોકો જ્યારે આ રીતે જાગૃતિ જાગૃતિ લાવી રહ્યા છે ત્યારે ચોક્કસ આવા બેફામ વાન હકાવનાર તત્વોને સખ્તમાં સજા થવી જોઈએ અને એના ઉપર પોલીસ સેક્શન લઈ રહ્યા છે રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરતના કિમ ઉલપાર રાજ્ય ધોરી માર્ગના છે જ્યાં વહેલી સવારે સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી રહી છે મહત્વનું છે કે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરીને એક ઇકો કાર છે તે અહીં મુરત પાટ્યા નથી તે પસાર થઈ રહી હતી અને સામેના તરફથી અન્ય એક વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ છે તે સામેથી ટર્ન લઈ રહી હતી અને તે સમયે ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અહીં આ જે ઘટના સ્થળ છે ત્યાં વિદ્યાર્થીઓ સાથે ઇકો કાર પલટી મારી ગઈ હતી મહત્ત્વનું છે કે જે પ્રકારે ઘટના બની તેને લઈને અહીંથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા મહત્ત્વનું છે કે આ જે ઇકો કાર છે વિદ્યાર્થીઓ ભરેલી તે અહીં જ મુરદ ગામ નજીક જ એક ખાનગી શાળા આવેલી છે તે ત્યાંના વિદ્યાર્થીઓ હતા તે પ્રકારની માહિતી મળી રહી છે મહત્વનું છે કે ઘટનાને ઘટનાને લઈને લઈને કિમ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો છ જેટલા વિદ્યાર્થીઓ છે તેમને નાની મોટી ઈજા થવા હોવાના સમાચારો મળી રહ્યા છે તો અહીં નજીકમાં જ આવેલા નજીકમાં જ આવેલા એક કોમ્પ્લેક્સ છે ત્યાં આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી સીસીટીવી દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખૂબ જ ગંભીર રીતે આ ઘટના બની છે લોકો એક રીતે હાશકારો અનુભવી રહ્યા છે કે કોઈ મોટી જાનહાનિ થવા નથી પામી આ અકસ્માતમાં પરંતુ જે પ્રકારે ઘટના સામે આવી છે તેને લઈને આમ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે હાલ કિમ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાડ સુરત